બનાસકાંઠા ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ના મળતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કરાઈ ઉગ્ર રજૂઆત. રેમડેસિવિર ઇન્જેક્શનના ઓનલાઈન એપો થતા છતાં દર્દીઓને બે દિવસે મળે છે ઇન્જેક્શન. ડીસા શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા ડીસા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી. અમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. સૌ પ્રથમ તો કોરોનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકોને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું, અને જે લોકો હોસ્પિટલમાં છે એ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે ડીસા પ્રાંત ઓફિસમાં હું અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ રેમડેસિવિર ઇન્જેક્શનનો જે જથ્થો ખૂબ જ ઓછો આવે છે અને વારંવાર ખૂટી જાય છે, અને જે લોકોને ખરેખર રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય છે એમને મળતો નથી, એમના સગાઓ ખૂબ દુઃખી થાય છે. આવી પરિસ્થિતિની અંદર અમે અહીંયા પ્રાંત ઓફિસમાં એક આવેદનપત્ર આપ્યું છે, અને રેમડેસિવિરનો જે જથ્થો જે બી અપ્રુવલ થાય છે એ પ્રમાણે પૂરતો મળી રહે અને લોકોને અગવડ ના પડે એ માટેનો એક પ્રયત્ન કરેલ છે.